પ્રણામ સૌ સ્નેહીજનોના મંગળમય જીવનની કામના સાથે સૌને સાદર પ્રણામ. આજનો વિષય છે ભગવાનના ખેતરમાં. ભક્ત નાનો હોય તોય શું, બેકાર હોય તોય શું, જો તેણે સાચી ભાવના અને શુદ્ધ મનથી ભગવાનની સાથે પોતાને જોડી દીધો હોય તો ભગવાનની જે સંપત્તિ છે, વિભૂતિઓ છે, તે બધી જ ભક્તની પોતાની બની જાય છે અને તે ભક્તને બરાબર રીતે મળતી રહે છે. તેના માટે શું કરવું પડે છે? પોતાની જાત ભગવાનને સમર્પિત કરવી પડશે. બીજું શું કરવું પડશે? ભગવાનની ખુશામત કરવાનું, તેને ફોસલાવાનું અને તેને પોતાની મરજી મુજબ ચાલવાનું બંધ કરવું પડશે. આપે જ સમર્પણ કરવું પડશે. આપણે જ પોતાની જાતને બીજ બનાવવી પડશે અને ભગવાનના આ ફળદ્રુપ ખેતરમાં પોતાની જાતને જ વાવી દેવી પડશે. પછી જુઓ કેવો પાક ઉતરે છે. મકાઈનો એક દાણો ખેતરમાં વાવવામાં આવે છે, તેમાંથી છોડ ઊગી નીકળે છે, તેને ડોળા કહે છે, બેસે છે. એક એક ડોળામાં સેંકડો દાણા બેસે છે. એ જ રીતે એક બીજમાંથી જ હજારો દાણા થઈ જાય છે. આપ આપની જાતને ભગવાનના ખેતરમાં વાવી દો, સમર્પિત થાઓ અને પછી જુઓ, અને પછી જુઓ તો ખરા કે આપની પ્રગતિમાંથી ક્યાંની શરૂ થઈને કેટલી ઊંચાઈએ પહોંચે છે. સમર્પિત થવાનું મન નથી, હિંમત નથી, તો પછી કામ કેવી રીતે ચાલશે? જો આપ આગળ આવવાની હિંમત નહીં કરો અને તમારી જાતરૂપી બીજને જિંદગીભર એક પોટલીમાં જ ગોંધી રાખશો અને પછી આશા રાખો કે ખેતરમાંથી મબલખ પાક ઉતરે, તો શું એવું કદી શક્ય થયું છે? સમર્પિત થવું પડશે. જો આપ સમર્પણ ન કરી શકો તો ભગવાન પાસેથી શી આશા રાખી શકો?